સુરત મહાનગરપાલિકાના કતારગામ વિસ્તારમાં જૂના પોલીસ સ્ટેશનથી લઈ સિંગણપોર ચાર રસ્તા સુધી રસ્તાના દબાણમાં આવતી 700 મિલકતોને સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવાનો નિર્ણય સામી દિવાળીએ લીધો છે. ત્યારે આ બાબતે પાલિકાએ સ્થાનિક લોકોને નોટિસ પાઠવી છે, ત્યારે લોકો પાલિકાની આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. લોકોએ જણાવ્યું હતું કે 30 વર્ષ પહેલા જ્યારે આ મિલકતો બંધાતી હતી ત્યારે પાલિકાને આ બાબત ધ્યાનમાં ન આવી, અને હવે જ્યારે અમે બિલ્ડર પાસેથી મકાનો લીધા છે, દુકાનો લીધી છે, ત્યારે અમને શા માટે ઘરમાંથી દૂર કરવામાં આવે છે. લોકોની માંગ છે કે પહેલા ઘરનું ઘર આપવામાં આવે અને ત્યાર પછી અમને અહીંથી હટાવવામાં આવે. સુરતના કતારગામ વિસ્તારના 700 જેટલા મિલકતદારોને થોડા દિવસ પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની મિલકત રોડ રસ્તાના દબાણમાં આવતી હોવાનું કારણ દર્શાવી આ મિલકત ડિમોલિશન કરવાની હોવાથી મિલકતને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. જૂના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપોર ચાર રસ્તા સુધી 700 જેટલી દુકાનો અને મકાનમાં રહેતા લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. અહીંયાના લોકો 20-30 વર્ષથી આ મકાનોમાં રહે છે અને દુકાનોમાં કામ કરે છે, છતાં અગાઉ પાલિકાને આ બાબત ધ્યાનમાં ન આવી અને હવે જ્યારે ડિમોલિશનની નોટિસ આપવામાં આવે છે ત્યારે લોકોની માંગ એ છે કે દર વર્ષે દિવાળી આવે એટલે અમારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. ગયા વર્ષે પણ દિવાળીના દિવસો બાકી હતા ત્યારે તંત્રએ અમને હેરાન પરેશાન કર્યા હતા અને આ હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું છે. કતારગામ મગનનગર 2 રહીશો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સામાન્ય વર્ગના લોકોને રઝળતા અટકાવો, ઘરનું ઘર પહેલા પછી ડિમોલિશન કરો, બાંધકામ થયું હતું ત્યારે તંત્ર ક્યાં સૂતું હતું, પ્રધાનમંત્રી ઘરનું ઘર આપે છે, સ્થાનિક તંત્ર ઘર વિહોણા કરે છે, આવા વિવિધ સૂત્રો સાથે પ્લેકાર્ડ સાથે લોકો દ્વારા કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોહિત ચંપાલાલ જૈન, અમે કતારગામમાં મગનનગર 2 રહેવાસી છીએ અને તેમાં ડિમોલિશનથી 25 વર્ષથી વાતો ચાલે છે અને હવે એમ કે તમારું ઘર અમે ડિમોલિશન કરવાના છીએ. બધા નાના માણસો રહે છે, 700-800 પરિવાર છે, બધા રોજ રોજ લાવીને રોજ કામે એવા છે અને કોઈ એપાર્ટમેન્ટ સારા છે અને કોઈ જરૂર પણ નથી, એ રસ્તો આગળથી બ્લોક છે. હવે એમ કે તમારું ડિમોલિશન કરવાના છે અને અમને કોઈ હરખો જવાબ આપતા નથી, તમને કંઈ મળવાનું નથી, પૈસા તમને અમને અમને કાં ઘર આપો કાં દુકાન આપો, દુકાનવાળાને દુકાન આપો. હવે 700-800 ઘરો છે અને કોઈને આગળ પાછળ કોઈને કંઈ છે નહીં, રૂમ રસોડું છે, 2 રસોડા છે, રોજ કામે બાયો સિલાઈનું કામ કરે છે, દુકાનો 60 દુકાનો છે, 16 એપાર્ટમેન્ટ છે અને બધા જૂના એપાર્ટમેન્ટ છે. અને જ્યારે બાંધ્યું હતું ત્યારે ક્યાં ગઈ હતી સરકાર, બાંધ્યું ત્યારે પણ લોકોએ સ્થાનિકોએ જણાવ્યું હતું કે આજે 400થી વધુ લોકો અમે અહીં આવ્યા છીએ. 30 વર્ષ પહેલા આ એપાર્ટમેન્ટ બાંધવામાં આવ્યા હતા. દુકાનો મકાનો જે સમયે બંધાતી હતી તે સમયે સુરત મહાનગરપાલિકા ક્યાં હતી તો તેમને ખબર ન હતી કે આ રસ્તો ભવિષ્યમાં મોટો કરવાનો હોવાથી એપાર્ટમેન્ટ બાંધવા માટે મંજૂરી ન અપાઈ. ક્યાં કોઈ ટ્રાફિકની સમસ્યા નથી, છતાં પણ રોડ મોટો કરવા નાના ડિમોલિશનની નોટિસ આપવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે અહીં બધા મજૂરી કરીને રહીને ખાવાવાળા છે, અત્યારે આ ડિમોલિશનની નોટિસ આપવામાં આવી છે અને અહીંથી હટાવી દેવામાં આવશે તો આ બધા લોકો ક્યાં જશે, જેના માટે એ લોકોએ અમને કોઈ ઓપ્શન તો આપવો જ પડશે. પ્રધાનમંત્રી કહે છે કે અમે 3 કરોડ લોકોને ઘર આપ્યા છે તો અમારી પાસે જે ઘર છે તે તો અમારી પાસે રહેવા દો, તેવા સવાલો સ્થાનિકોએ કર્યા છે. મારું નામ મનસુખભાઈ, હું નયનદીપ એપાર્ટમેન્ટમાં રહું છું, 4402 નંબર છે. હું 25 વર્ષથી રહું છું, બરાબર છે. હવે આ લોકો અત્યારે ડિમોલિશનની નોટિસો આવી ગઈ છે અને આપી દીધી કે ખાલી કરો, બરાબર છે. હવે કહેવાનો મતલબ એ છે કે જઈએ બિલ્ડરોએ એ એપાર્ટમેન્ટ બાંધ્યા તે પરમિશન તો આપી છે સાહેબોએ કે ભાઈ તમે બનાવો એટલો રોડ છોડે, તો હવે અત્યારે રોડની સમસ્યા છે, બરાબર છે. તો અમારી માંગ એ છે કે ભાઈ ફ્લેટ સામે ફ્લેટ, દુકાન સામે દુકાન, ગરીબ માણસોને કોઈ હેરાન ન થાય. અત્યારે કે ધંધા બધા બેરોજગાર છે, કોઈની પાસે ધંધો નથી અને અત્યારે આ ડિમોલિશનની બધી સરસા હાલે છે, બરાબર છે. અને હવે અમારી ઉંમરના તો કોઈ ધંધોય મળતો નથી, અમારે માઇન્ડમેન્ડ કરીને અમારે ઘર કરીએ છીએ, એમાંય ઘર તોડવાની વાતો છે. તો સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને અમને જો રોડ પોળો કરવો હોય તો અમને ઘર આમાં ઘર આપે. 90 દુકાન છે આપણે, હોલ એપાર્ટમેન્ટ છે ને, 16 એપાર્ટમેન્ટ છે.
હવે એમાં બધાના એક એક ફ્લેટ વ્યા જાય છે, બરાબર છે? હવે અમે જે હાથ પગ હાલતા ત્યાં અમે ફ્લેટ લીધા, હવે અમારા હાથ પગ હાલતા નથી, બરાબર છે? તો હવે તોડી નાખવાના છે, તો અમારે જવું ક્યાં? હવે અમારે સરકારને એ જ વિનંતી છે કે અમને ફ્લેટ આમાં ફ્લેટ આપે, બરાબર છે? અમારે એ જ માંગ છે, કા વળતર આપે કા ફ્લેટ આપે, બરાબર છે? બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.